મિક્સ્ડ વેજીટેબલ સૂપ. મિક્સ્ડ વેજીટેબલ સૂપ બનાવવા માટે જોઈશે 125 ગ્રામ ગાજર, 50 ગ્રામ ફણસી, 100 ગ્રામ ફ્લાવર, 75 ગ્રામ બટાકા, 50 ગ્રામ વટાણા, 1 ટુકડો તજ, 1 તજના પાન, 4 લવિંગ, 6 મરીના દાણા, 250 મિલીલીટર પાણી, 250 ગ્રામ ટામેટા પીસેલા, 1 મોટો ચમચો માખણ, 1.5 ચમચી સોયા સોસ, 2 નાની ચમચી કોર્નફ્લોર, 125 મિલીલીટર દૂધ. 1 લીટરના મધ્યમ વાસણમાં 250 મિલીલીટર પાણી, તેજપત્તા, લવિંગ, તજ અને મરીને 100% પાવર પર 3 મિનિટ સુધી માઇક્રોવેવ કરો. એમાં સમારેલા શાક અને વટાણા નાખીને ઓટોકુક ફ્રેશ વેજીટેબલ્સ પર 400 ગ્રામ પ્રમાણ વધારીને માઇક્રોવેવ કરો. રાંધતી વખતે એકવાર હલાવો, 5 મિનિટ સુધી ઢાંકી રાખો. શાકમાંથી પાણી ગાળીને જુદું મૂકી રાખો. આખો ગરમ મસાલો કાઢી નાખીને શાક જુદા રાખો. 2 લીટરના વાસણમાં માખણ નાખીને 100% પાવર પર 40 સેકન્ડ ગરમ કરો. એમાં પીસેલા ટામેટા નાખીને 100% પાવર પર 5 મિનિટ સુધી માઇક્રોવેવ કરો. રાંધતી વખતે એકવાર હલાવો. એમાં શાકનું પાણી, દૂધ, ચડી ગયેલા શાક, મીઠું, મરીનો પાવડર અને સોયા સોસ નાખીને હલાવો. સો પાવર પર 6 મિનિટ સુધી ઉકાળી લો. કોર્નફ્લોરને થોડાક પાણીમાં ભેળવી દો અને ઉકળતા સૂપમાં નાખીને ભેળવી દો. પછી 80% પાવર પર 3-5 મિનિટ સુધી ઘટ થાય ત્યાં સુધી માઇક્રોવેવ કરો. હવે લીંબુનો રસ છાંટીને ગરમા ગરમ પીરસો.